વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ ઠેર ઠેર યોજાવા જઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેર મહાનગર સેવા સદન ભાજપા અધ્યક્ષ શ્રી વિજય શાહના અધ્યક્ષતામાં વડોદરા શહેરમાં પણ ઈ વ્હીકલ કળશ રથનું આયોજન કરવામાં આવેલ છે અને ઠેર ઠેર તેનું સ્વાગત પણ કરવામાં આવેલ છે. જેવી જ રીતે વાત કરીશું વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારની, તો અકોટા વિધાનસભામાં તારીખ 6ના રોજથી જ આજે કળશ રથ છે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. મારી માટી મારો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશના વીરો અને વીરાંગનાઓને વંદન કરવા અને તેમને સન્માનિત કરવાના હેતુથી મારી માટી મારો દેશ માતૃભૂમિને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરાની દરેક વિધાનસભાની ઈ વ્હીકલ અમૃત કળશ રથનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 6 તારીખથી અકોટા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થઈ રહ્યો, જેમાં વડોદરા મહાનગર સેવા સદનના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તથા શહેર અને વોર્ડના પદાધિકારીઓ, હોદ્દેદારો તથા સંગઠનના કાર્યકર્તા હાજર રહે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી ગત માસમાં સરકારશ્રી દ્વારા આયોજન થયેલ છે, જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 5 વિધાનસભા સમાવિષ્ટ વિસ્તારમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.